હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણી પરીક્ષાથી શરૂ થનાર છે, તેમાં વિજ્ઞાન વિષયની પ્રથમ પરીક્ષાનું પેપર તમે જોઈ શકો છો. સમય રહેશે 2 કલાક, કુલ ગુણ રહેશે 50, પ્રથમ પરીક્ષા ધોરણ 9 અને વિષય વિજ્ઞાન. મિત્રો, આમાં સૂચના આપેલી છે, તમામ વિભાગ ફરજિયાત છે, બાળકો ધ્યાન રાખવું ફરજિયાત. બધા વિભાગ છે, સૂચનાની સામે બતાવવામાં આવેલ સંખ્યા વિભાગમાં કુલ ગુણ દર્શાવે છે. વિકલ્પો આંતરિક આપવામાં આવેલ છે. જરૂર જણાય ત્યાં સ્વચ્છ તથા નામ નિર્દેશિત આકૃતિ દોરવી અને પ્રશ્નોના જવાબ વિભાગ પ્રમાણે ક્રમસર લખવા. મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, બરાબર. અને તમારા મિત્રોને પણ શેર કરો, જેથી કરીને તમને પણ આ પડે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું વિભાગ એ. વાયુ કયો ગુણધર્મ ધરાવતો નથી? ઉચ્ચ સંકોચનીયતા, ઉચ્ચ તરલતા, ઉચ્ચ ઘનતા કે વધારે કદ? બીજો પ્રશ્ન, રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ક્રોમેટોગ્રાફી, સેન્ટ્રીફ્યુગેશન, ક્રોમેટોગ્રાફી, સેન્ટ્રીફ્યુગેશન, પણ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. ચાલો આગળ જઈએ. પ્રવીણ, યુકેરીયોટિક કોષના ગુણધર્મો નીચે મુજબ છે, તે પૈકી કયા ગુણધર્મો સુસંગત નથી તે જણાવો. કોષનું કદ 5-100 માઇક્રોમીટર હોય છે, ફક્ત એક જ રંગસૂત્ર જોવા મળે છે. સુયોજિત કોષ કેન્દ્ર જોવા મળે છે. આપેલ પૈકી એક પણ ગુણધર્મો સુસંગત નથી. કામ તમારે લખવાનો છે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ ઇન સેકન્ડ સ્ક્વેર, સી કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ, કે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. અને ત્યાર પછી વેગમાન, આ બંનેના એકમ તમારે આ જોડકુમાંથી શોધીને લખવાના રહેશે. ઓકે ફ્રેન્ડ, 9મો પ્રશ્ન, કોઈ વસ્તુ નિયમિત વર્તુળમાં ઘટી અને અચળવાગી ઘટી કહેવાય, આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો, બરાબર. મિત્રો, આ ખરા ખોટું છે, બરાબર. 10મો પ્રશ્ન, એક પાત્રમાં મીણ ગરમ કરતા મળતા અવલોકન માટે T·M સમયનો આલેખ બાજુની આકૃતિમાં દર્શાવેલો છે. આલેખ પરથી જણાવો કે આલેખ કયા ભાગમાં પદાર્થની અવસ્થા બદલાતી હોય તેવો નિર્દેશ થાય છે. મિત્રો, આકૃતિ પરથી આપણે નક્કી કરવાનો છે, બરાબર. ચાલો વિભાગ B. લાઇસોઝમને કોષ આત્મગતિ અંગિકા કહે છે, તમારો વૈજ્ઞાનિક મત જણાવો, બરાબર. આગળ આવે છે, નીચે આપેલી અંગિકાના કોષના સૂચકનું નામ લખો. મિત્રો, અહીંયા અંગિકા આપેલી છે, કોષ કેન્દ્રના સૂચક કોણ, કોષના સૂચક કોણ, યુરસના સૂચક કોણ અને ગોલ્ગીકાઈના સૂચક કોણ, એના નામ તમારે બાજુમાં લખવાના રહેશે. ઓકે, તફાવત છે અગાડી. તફાવતના 2 મુદ્દા આપો, કોષ રસપટલ અને કોષ દિવાલ, બરાબર. ત્યાર પછી આવે વનસ્પતિ કોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. ત્યાર પછી તફાવત આવે મૃદુલાકૃતિનો તફાવત આપો. મિત્રો, આ હતો 14 સુધીના પ્રશ્ન. આગળ જોઈએ પ્રશ્ન, અકસ્માતથી બચવા માટે ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ આપો. બાળકો બધા ખબર છે, જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે સીટ બેલ્ટ પહેરવું પડે છે, કારણ ખબર છે. કારણ એનું કારણ એવું છે કે આપણું એક્સિડન્ટ થાય તો બેલ્ટના કારણે આપણે સીટ સાથે જકડાઈ રહીએ છીએ.
લાવોને મગજના ભાગે વાંચવું નથી બરાબર ઘણું લખું છું ત્યાર પછી આગળ આ સંદર્ભ પ્રશ્ન ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જણાવી ઉદાહરણ દ્વારા ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય બરાબર ઉદાહરણ શું આવે ધારો કે આપણી પાસે રબરનો રબરનો બોલ છે અને આપણે જેટલી જોરમાં દિવાલ પડી એક દિવાલમાં મારીએ એટલી જ જોરમાં આપણી પર આવે કે નહીં આવે આવે બરાબર એ જ રીતે આપણે જેટલી ઊંચાઈ પરથી કૂદકો મારે પાણીમાં તેટલી ઊંચાઈ પાણી પણ એટલી જોરમાં ઉછળે છે એટલે આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર અને વિરુદ્ધ દિશામાં હોય છે બરાબર આગળ 16મો પ્રશ્ન શિયાળામાં ઓરડાના તાપમાને ઘી જામી જાય છે પણ સોયાબીન કે રાયનો તેલ જામી જરૂર નથી ગલન બિંદુ અને અંતરાણીઓ બંને આધારે સમજાવો મિત્રો શિયાળામાં ઓરડાના તાપમાને ઘી થઈ જાય જ્યારે બાકીનું તેલ ખીચતું નથી એનું કારણ તમારે ગલન બિંદુ અને અંતરાણીઓ બંને આધારે સમજાવવાનું રહેશે આગળ જોઈએ નીચેના નીચે આપેલ પદાર્થોને આધારે પદાર્થો આપણી આંતર મળ્યા છે તેમની અવસ્થાના આધારે વર્ગીકૃત કરો કેરોસીન તેલ સ્ટીલ પારો સીએનજી ધુ અને રૂડી એટલે એમાં ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણ અવસ્થા ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણ થયું તો કેરોસીનમાં શું આવે પ્રવાહીમાં આવે શું આવે કેરોસીન ત્યાર પછી તેલ તેલ પણ શું આવે પ્રવાહીમાં આવે એટલે તેલ પણ અહીંયા આવશે તેલ ઘન આવશે હવા વાયુ આવશે પારો પ્રવાહી આવશે બરાબર સીએનજી વાયુમાં આવશે રૂ ઘનમાં આવશે રૂઢિર પ્રવાહીમાં આવશે ઓકે આ રીતના ત્રણ વસ્તુમાં ફેરવાનું કેરોસીન તેલ હવા પારો સીએનજી રૂ અને રૂઢિર મગનભાઈની સુંદર લંબાઈના ચોરસ મીટરની ટારે ટારે 80 સેકન્ડમાં એક ચોક્કર પૂરું કરે છે ચાર 40 સેકન્ડ બાદ મગનભાઈ પ્રવાહી સાથે કેટલું સ્થળાંતર કર્યું છે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા પદાર્થોના નામ જણાવો 20મો પ્રશ્ન ચેતાપેશીનું સ્થાન રચના અને તેના કાર્યને સમજાવો ચેતાપેશી એટલે એનું આકૃતિ આ રીતની આવશે આ દોરવાની રહેશે તમારે આ ચેતાપેશીનું છે આવી રીતના એક લીટી આવશે બરાબર આ રીતના બધા ભાગ પડશે એ પછી તંતુ અહીંયા આવી રીતે તંતુ આવે છે આ કેન્દ્ર અહીંયા આવે છે ચેતાકોષ કેન્દ્ર બરાબર આ રીતે તમારે દર્શાવવાની રહેશે ધ્યાન રાખો બરાબર આકૃતિ છે એનું રચના સ્થાન અને કાર્યની પણ સમજ આપવાની તમે તમારા કારમાં સીએનજી કીટ લગાવી દીધી છે જેમાં રોજ મુસાફરી કરો છો તમારા મિત્ર ભાવિન સમયાંતરે કેટલી ચકાસણી કરવાનું કહે છે ઉનાળામાં સીએનજી માટે ખાસ કાળજી લેવાનું પણ સૂચન કરે છે આ સંદર્ભમાં નીચેના પ્રશ્નનો જવાબ આપો સીએનજી શું છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ જેના દ્વારા વાહન ચલાવી શકાય બરાબર સીએનજી શા માટે ઉનાળામાં સીએનજી પેટ્રોલ આધારિત વાહનોને વધુ કાળજી લેવી પડે છે સમજાવો કારણ કે ઉનાળામાં સીએનજી ટેન્ક ગરમ થતાં ગેસ સંપૂર્ણપણે ઉડી જાય છે એના કારણે બાવીસમો પ્રશ્ન મીનાક્ષી બે જુદા જુદા પદાર્થોને જુદા જુદા તાપમાને દ્રવ્યતા ચકાસે છે અને નીચે મુજબ આંકડા મેળવે છે
100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલા વલાઠનું વજન દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પૂરતું છે તે દર્શાવેલ છે મિત્રો આ રીતે એના જવાબ નંબર આપવાના છે બરાબર હવે આવે વિભાગ મિશ્રણમાંના ઘટકના અલગીકરણ માટેની પદ્ધતિ જણાવો અને ઉદ્યોગ પદ્ધતિની આકૃતિ સહ સમજૂતી આપો કલિંગના ગુણધર્મો જણાવો એરોસોલ ઇમોલ્શન જેલ અને ક્રંચોલ એરોસોલ અને ક્રંચોલના વિક્ષેપિત માધ્યમને વિક્ષેપિત કળા જણાવો મિત્રો મોસ્ટ એમ્પી સવાલ છે વેગ સમયના આલેખ ઉપયોગ કરી આપેલા ગતિ સમીકરણ તારો c બરાબર u પ્લસ at તારવાનું છે અને s બરાબર ut પ્લસ 1 બાય 2 at બરાબર ત્યાર પછી 25 નો પ્રશ્ન 40,500 કિલોગ્રામ એ મિત્રો 25 સેકન્ડ સ્ક્વેર ના પ્રતિકર વ્યક્તિ ગાડી સ્થિતિમાં આવે છે ગાડી અથવા વચ્ચે લાગતું બળ કેટલું હશે જડત્વની વ્યાખ્યા આઈ કરો અને દૈનિક વ્યવસ્થામાં સ્પષ્ટતા શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો બરાબર થેન્ક યુ